અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોના ઉપયોગો. તો આજના ટોપિક માટે કઈક સૂત્ર યાદ રાખવાના છે, હેલા પણ સૂત્ર યાદ રાખવાના છે. સૌથી પહેલા હું એક સૂત્ર બોલું, બધા ઉપયોગ બોલીશ પણ સૂત્ર હોય. તો પહેલું સૂત્ર, કરીના કપૂર દરિયામાં પડી અને તળિયે પહોંચી ગઈ. કરીના કપૂર દરિયામાં પડી અને તળિયે પહોંચી ગઈ. તો આની અંદર પહેલો ઉપયોગ કે તળિયું, એટલે તેની ઊંડાઈ માપવા માટે. સૌથી પહેલું તળિયું એટલે તેની ઊંડાઈ માપવા માટે, દરિયાની અંદર ઊંડાઈ માપવા માટે આ તરંગોનો ઉપયોગ થાય છે, અલ્ટ્રાસોનિક ઘણી તરંગોનો ઉપયોગ થાય છે. બીજું યાદ રાખવા જેવું અને સાઈડ લીધું કે પથ્થર પડ્યો પેટમાં, ઘા વાગ્યો દિલમાં. પથ્થર પડ્યો પેટમાં, ઘા વાગ્યો અલ્ટ્રાસોનિક ધ્વની તરંગોનો કિરણોનો મારો કરવામાં આવે અને જેને કારણે એ પથ્થર જે છે, એટલે કે પથરી છે, તે નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. ત્યારબાદ દિલ, દિલ એટલે હૃદયનું પ્રતિબિંબ મેળવવા માટે હૃદય ઉપર અલ્ટ્રાસોનિક ધ્વનિ કિરણોના ધ્વનિ તરંગોના મારો કરવામાં આવે તો એના ઉપર તેનું મળે, હૃદયનું પ્રતિબિંબ મળે. તો હૃદયનું પ્રતિબિંબ મેળવવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે. જે પદ્ધતિને ઈસીજી પદ્ધતિ કહેવાય, ઈસીજી, જેનું પૂરું નામ છે ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી પદ્ધતિનું નામ એક માર્કની અંદર મોસ્ટ એમ્પી છે. કઈ પદ્ધતિ છે? ઈસીજી પદ્ધતિ, ઇકોકાર્ડિયોગ્રાફી. ત્રીજું, મારી મમ્મીએ મને કહ્યું કે હું કોઈ અનિયમિત આકારની મશીન કે યંત્ર નથી. મારી મમ્મીએ મને કહ્યું કે હું કોઈ અનિયમિત આકારની મશીન કે યંત્ર નથી. તો મશીન કે યંત્રની સાફ સફાઈ કરવા માટે, બરોબર, મશીન કે યંત્રની અંદર જો આપણે હાથથી સાફ ન કરી શકતા હોય, ધ્વનિ તરંગોનો એટલે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો મારો કરવામાં આવે તો એ ધ્વનિ તરંગોની મદદથી કોઈ પણ વસ્તુ સાફ થઈ શકે છે. બીજું, સાફ કરવા માટે પછી યંત્ર હોય તો યંત્રમાં કાણા પાડવા માટે પણ એનો ઉપયોગ થાય, બરોબર. યંત્રની અંદર કાણા પાડવા માટે પણ આ ધ્વનિ તરંગોનો એટલે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે. હવે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ને બીજું નામ દેવું હોય તો પરાશ્રાવ્ય ધ્વનિ તરંગ પણ કહેવાય. કેવા? પરાશ્રાવ્ય ધ્વનિ તરંગ. આવી રીતે પણ સાવ ગુજરાતીમાં પૂછાય તો ખબર પડવી પડે કે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોના ઉપયોગો એટલે પરાશ્રાવ્ય ધ્વનિ તરંગોના ઉપયોગો. હવે છેલ્લું સૂત્ર કે રેલવે લાઈન ની અંદર ભંગાણની તપાસ કરવા માટે, ક્યાં? રેલવે લાઈનમાં, રેલવે લાઈનમાં ભંગાણની તપાસ માટે આનો ઉપયોગ થાય. ફરી વખત બોલી જાઓ આના બધા ઉપયોગ. પહેલો ઉપયોગ, સૌથી પહેલા તમારે ચાલુ કરવાનું કે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો અને પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો પણ કહે છે. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ તબીબી ક્ષેત્રે, તબીબી એટલે દવાખાનાની અંદર, બરાબર, તબીબી ક્ષેત્રે તેનો ઉપયોગ થાય. તબીબી ક્ષેત્ર એટલે એને શું કહેવાય? દવાખાનાની અંદર આ તરંગોનો ઉપયોગ થાય છે. આજે આપણે દિલને બધું જોયું, બરાબર, કઈ દવાખાનાની અંદર થાય. તો તબીબી ક્ષેત્રે દવાખાનાની અંદર તેનો ઉપયોગ થાય છે. પછી બીજું, કરીના કપૂર દરિયામાં પડી અને તળિયે પહોંચી ગઈ, એટલે કે કોઈ પણ દરિયો હોય કે કોઈ પણ તળાવ કે પાણીની અંદર ઊંડા મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પથ્થર પડ્યો પેટમાં, ઘા વાગ્યો દિલમાં. પથ્થર પડ્યો
પેટમાં ઘા એટલે દિલમાં એટલે શરીરની અંદર રહેલી પથરી ગોલ્ડ બ્લેડર કે કિડનીમાં જે પથરી હોય તે પથરીનો નિકાલ કરવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો કિરણોનો મારો કરવામાં આવે છે. ત્યારબાદ તેનો જે મોટો પથ્થર હોય છે પથરી તેને નાના નાના કણમાં વિભાજિત કરી દેવામાં આવે છે અને આ વિભાજિત થયેલા કણ મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. ઘા વાગ્યો દિલમાં એટલે હૃદયનું પ્રતિબિંબ મેળવવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ હૃદયમાં કરવામાં આવે છે જેથી હૃદયનું પ્રતિબિંબ મળે અને તેને આ પદ્ધતિને ઇકોકાર્ડિયોગ્રાફી પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ ગર્ભમાં રહેલ ભ્રૂણની તપાસ કરવા માટે આ એક વધારે લખવાનું કે ગર્ભમાં રહેલ ભ્રૂણની તપાસ માટે આને કહેવાય સોનોગ્રાફી પદ્ધતિ કહેવાય. એ તમે નામ સાંભળ્યું છે બરાબર. કઈ પદ્ધતિ કહેવાય? સોનોગ્રાફી પદ્ધતિ કરવાની હોય કે સોનોગ્રાફી કરાય એટલે ખબર પડે. તો સોનોગ્રાફી પદ્ધતિ ગર્ભમાં રહેલ ભ્રૂણની તપાસ માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે જે પદ્ધતિને સોનોગ્રાફી પદ્ધતિ કહેવામાં આવે છે. અને છેલ્લે મારી મમ્મીએ મને કહ્યું કે હું કોઈ અનિયમિત આકારની મશીન કે યંત્ર નથી એટલે મશીન કે યંત્રમાં કાણા પાડવા માટે તથા મશીન કે યંત્રની અંદર અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો મારો કરીને તેને સાફ કરવામાં આવે છે. તો આટલું માર્ક આટલું લખવાથી તમને 3 માર્ક ફરજિયાત મળે છે અને 9મા ધોરણની અંદર માત્ર 9મા ધોરણમાં તે પ્રશ્ન પૂછાય છે એવો નથી પણ બીએસસી ની અંદર પણ એસવાય ની અંદર 4 માર્ક ની અંદર ફરજિયાત આ પ્રશ્ન પૂછાય છે. બીએસસી એટલે 12 પછી તો 12 પછી પણ આ પ્રશ્ન તમને 4 માર્ક ની અંદર ફરજિયાત પૂછાય છે બરાબર. એટલે તમારે ખાલી અત્યાર માટે ઉપયોગી છે એવું નથી, આગળ પણ ભવિષ્યમાં ઉપયોગી થશે. હવે બીજી માહિતી દો કે કાલ આપણે ધ્વનિ તરંગો જોયા હતા. ધ્વનિ તરંગોની અંદર 3 પ્રકારના ધ્વનિ તરંગો જે માનવ કાન દ્વારા થયા હતા પણ માનવ કાન કેટલા સાંભળી શકે? 1. એમાં હજી થોડો પ્રોબ્લેમ છે એ તમને કહી દઉં કે ક્યાં ફેર પડે છે. તો ધ્વનિ તરંગની અંદર પહેલું ધ્વનિ કયું કીધું તું? શ્રાવ્ય. આની અંદર એટલું લખવાનું છે, હવે કઈ લખવાનું નથી. આ વધારાની માહિતી છે કાલનો જે ટોપિક લીધો તેની કે ધ્વનિ તરંગમાં પહેલો ધ્વનિ તરંગ શ્રાવ્ય. શ્રાવ્યમાં હજી ગણાય ઓપ્શન ની અંદર તમે એવું કરી નાખો છો કે ધારો કે કોઈ પણ નામ લખી નાખો કબૂતર કાગડો ગમે તો ઘણા પણ શ્રાવ્ય ધ્વનિ લખી નાખે તો શ્રાવ્ય ધ્વનિ કોણ સાંભળી શકે તો ખબર હોવી પડે. કાલ મેં કીધું કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ હોય એ જ તે શ્રાવ્ય. અને શ્રાવ્ય ધ્વનિ માત્ર કોણ કરી શકે? માનવ. બરાબર, માનવ છે એ સાંભળી શકે અને માનવ છે એ ઉત્પન્ન પણ કરી શકે. હવે પછી ધ્વનિ તરંગનો વેગ ગમે એટલો હોય, વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ તમને ખબર છે, 344 મીટર પ્રતિ સેકન્ડ પણ હોય, 40 ને 44 પણ આપણે 40 ને ધ્યાનમાં રાખવાનું. હવે તીવ્રતા ગમે એટલે હોય, તીવ્રતા કોને કહેવાય? કે હું જે જોરથી બોલું છું તેમ જ હું જોરથી બોલું એની તીવ્રતા થાય. તીવ્રતા પણ વધે તો વધે પણ જ્યાં સુધી તમને સંભળાય ત્યાં સુધી આ શ્રાવ્ય ધ્વનિ છે. બચ્ચન સાહેબ કે મિક્સ તમે તો આમ તમારું બાપ ના મને સમજો ભાઈ તો એ હું છું શ્રાવ્ય ધ્વનિ છે. ભલે તમે એટલો અવાજ કરે છે સમજાય, ભલે તમે એટલો અવાજ કરે છે પછી બચ્ચન સાહેબ જોરથી બોલવાની ઈચ્છા થઈ હોય તો એ શ્રાવ્ય ધ્વનિ છે. બોલો, આપણે ગુજરાતી એક્ટર એક બોલે રમેશ મહેતો આ તમને વિડીયો કેવો હોય તો સબસ્ક્રાઇબ કરજો, આવું બોલે જોરથી બોલે તો યાર 20,000 હર્ટ્ઝ સુધીની જ આવૃત્તિ છે સમજાય. કેમ? હું ગમે એટલું જોરથી બોલું, રમેશ મહેતા ગમે એટલું જોરથી બોલે પણ તમને સંભળાય તો છે ને, જ્યાં સુધી હમણે ડીજે નો જોર જોરથી અવાજ આવે ડીજે બોલે બાબુ ડીજે બોલે બાબુ પણ એવા ગમે એટલો જોરથી હોય તમારા ઘર ધ્રુજાઈ જતો હોય હૃદયમાં ધબ 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 થતું હોય તો એ તમને સંભળાય તો એ શ્રાવ્ય ધ્વનિ સમજાય. શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય? જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી શ્રાવ્ય ધ્વનિ નગર નહીં. અરે પાછા મોદી સાહેબ કે ભાઈ બહેનો મેં આપકે લિયે નયા લાયા હો પાણીપુરી કે ભાવ મેં ગઢા આયેગા ભાઈ બહેનો તો એ શ્રાવ્ય ધ્વનિ છે. ટૂંકમાં જે આપણને સંભળાય છે એ શ્રાવ્ય ધ્વનિ, બાકીના અવશ્રાવ્ય અને પરાશ્રાવ્ય જે આપણે ઉપયોગ નથી કરતા પણ સાંભળવામાં ઉપયોગી નથી પણ આપણા માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે જે આ છે. જો આ ગમો હોય તો સબસ્ક્રાઇબ કરો વિનંતી.